નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પશ્ચિમના રાજ્યોના શ્રમ મંત્રી અને સચિવોની પરિષદને ખુલ્લી મુકતા કેન્દ્રીય રાજ્યમંત્રી પાંડાનુ દત્તાત્રે. અમદાવાદમાં જગન્નાથજીની 138મી રથયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે. ભગવાન જગન્નાથ મંદિરમાં મગના પ્રસાદ અંગે ચાલતી તડામાર તૈયારીઓ. હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડે સંપૂર્ણ નવી થર્ડ જનરેશન હોન્ડા જાઝ લોન્ચ કરી. શ્રીમતી આનંદીબેન પટેલે દેશના અર્થતંત્રને સજાવવામાં પાયારૂપ રહેલા શ્રમિકોના કલ્યાણ, શ્રમ સુધારણા તથા શ્રમિક વર્ગના ઉત્થાન માટે સૌના સહિયારા પ્રયાસો પરિણામકારી બનશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોના શ્રમ મંત્રીઓ અને શ્રમ સચિવોની પરિષદને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી બાંડારુ દત્તાત્રેયની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી. મુખ્યમંત્રીએ શ્રમ સુધારણા માટે શ્રમિકોના કાનૂનો તેમજ શ્રમિકોને મળતા લાભ સહાયની પ્રક્રિયાને સરળ પર વિશેષ જોક આપતા ગ્રાસરૂટ લેવલે પાયા સ્તરથી શ્રમિક કલ્યાણ ધ્યેય નજરે રાખી કર્તવ્યતા ની અપીલ કરી હતી. રાજસ્થાનના શ્રમ મંત્રી સુરેન્દ્રપાલ, ગુજરાતના શ્રમ મંત્રી વિજય રૂપાણી, રાજ્ય મંત્રી દિલીપ કુમાર ઠાકોર અને કેન્દ્રીય શ્રમ સચિવ શંકર અગ્રવાલ સહિત સંબંધિત રાજ્યના શ્રમ રોજગાર સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ પરિષદમાં જોડાયા હતા. શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતે શ્રમ સુધારણા ક્ષેત્રે જે પહેલરૂપ સિદ્ધિઓ મેળવી છે તેની છણાવટ કરતા સંપૂર્ણ રોજગાર, સંપૂર્ણ શ્રમ શાંતિ અને સંપૂર્ણ શ્રમિક કલ્યાણ યોજનાઓના સમન્વયથી ગુજરાતમાં ઔદ્યોગિક શ્રમિક સંબંધન હક્કો હિતોને સુમેળ સધાયો છે તેવું તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાના જે સંકલ્પ આપી છે તેને પાર પાડવા શ્રમિકોના મહત્વપૂર્ણ યોગદાનની ભૂમિકા સમજાવી હતી. શ્રમ સુધારણા માટે શ્રમ ચિંતન આકલન હેતુ માટે ક્ષેત્રીય પરિષદ ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. શહેરમાં આગામી શનિવારે નીકળનારી જગન્નાથજીની પારંપરિક 138મી રથયાત્રા અંગે મંદિર ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. આ વખતે પરંપરાગત રૂટ પરથી રથયાત્રા પસાર થશે. આ વખતે 18 વર્ષ બાદ મંદિરમાં નવ કલેશ્વર વિધિ ઉજવવામાં આવશે તેમ ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું. તેમણે રથયાત્રા અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું કે 1996માં નવકલેશ્વર વિધિ યોજાઈ હતી. તે આગામી 15મી એ યોજવામાં આવશે. તેમજ રથયાત્રાના દિવસે અષાઢી બીજના દિવસે પણ દર માસે સાબરમતીમાં યોજાતી આરતીનો કાર્યક્રમ યથાવત રહેશે. આ વખતે અધિક માસ હોવાથી છેલ્લા 1.5 માસથી ભક્તજનોને ભગવાનના દર્શન થઈ શક્યા નથી, જે હવે નજીકના દિવસોમાં ભક્તોને દર્શનનો લાભ મળશે. આગામી 15મીએ 3:30 કલાકે નવ કલેશ્વર નિમિત્તે વિશિષ્ટ પૂજાવિધિ અને હવન, 16મીએ સવારે 8 કલાકે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજીનું ગૃહ પ્રવેશ, ગર્ભગૃહમાં પ્રવેશ અને વિશિષ્ટ પૂજાવિધિ અને નેત્રોત્સવ વિધિ કર્યા બાદ મંત્રોચ્ચાર કરી ભગવાનને આંખે પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. સવારે 9:30 કલાકે ધ્વજારોહણ વિધિ તથા 11 કલાકે સાધુ સંતો માટેનો ભંડારો યોજાશે. જ્યારે 17મીએ બપોરે 3 કલાકે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ અને પૂજાવિધિ, સવારે 8 કલાકે સોના વેશના દર્શન, 4 કલાકે શાંતિ સમિતિની મુલાકાત, સાંજે 6 કલાકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી, તેમજ રાત્રે
8 કલાકે મહા આરતી યોજાશે, જ્યારે 18મી સવારે 4 કલાકે મંગળા આરતી અને 4:30 કલાકે વિશિષ્ટ ભોગ એટલે કે ખીચડી ભગવાનને ધરાવવામાં આવશે. તેમજ સવારે 5 કલાકે ભગવાન જગન્નાથજીના અતિ પ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા, તેમજ સવારે 6 કલાકે ભગવાનનો રથમાં પ્રવેશ અને ત્યારબાદ સવારે 7 કલાકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પરહિન વિધિ એટલે કે રથ ખેંચીને મંદિરની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. વિશિષ્ટ ભોગમાં પરંપરાગત મુજબ ખીચડી, કોળા અને ગુવારનું શાક અને દહીં રાખવામાં આવ્યા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરની દર વર્ષની માફક આ વર્ષે પણ દબદબાપૂર્વક અષાઢી બીજના રોજ નીકળનારી રથયાત્રામાં મગના પ્રસાદનો મહિમા અનેરો છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં મગના પ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે, તેમાં મહિલાઓ મગની સફાઈ કરી રહી છે. પ્રસાદમાં અપાતા મગનો મહિમા અનેરો છે. મગ એ એવી જાતનું કઠોળ છે કે જે બીમાર વ્યક્તિ ખાય તો તે પણ સાજા થઈ જાય, એટલે જ કહેવાય છે કે મગ લાવે પગ. મગ એટલા માટે પ્રસાદ તરીકે અપાય છે કે ભગવાન જગન્નાથ, બલરામ અને બેન સુભદ્રાજી મોસાળમાં મામાના ઘરે ખૂબ જ લાડકોડથી રહ્યા, જેમાં ખાવા પીવામાં ધ્યાન ન રહ્યું અને બીમાર પડ્યા, એટલે બાફેલા મગ અને તેનું પાણી તેમને પીવડાવ્યું. બીજી તરફ રથયાત્રામાં મગની પ્રસાદી એટલા માટે અપાય છે કે રથયાત્રામાં ભક્તજનો રથને ખેંચીને પરિક્રમા કરતા હોવાથી જો મગનો પ્રસાદ આરોગે તો પગમાં જોર આવે. આવી જુદી જુદી માન્યતાઓ મગની પ્રસાદીને લઈને વણાઈ રહી છે, એટલે જ મગને પ્રસાદી ભગવાનને ધરાવવામાં આવે છે. બધી બહેનો ટાઈમસર આવે, સવારે 1 વાગ્યાથી આવે, સાંજે 7 વાગ્યા સુધી બહેનો સેવા આપે છે. ના, મગનું શું મહત્વ હોય છે ખાસ પ્રસાદીમાં? મગ એવું છે કે અત્યારે ભગવાન મામાના ઘરે ગયા હોય છે એટલે ભગવાનને આંખો આવે, એટલે મગ ઠંડા કહેવાય, એટલે મગની પ્રસાદી ખાય ડાયરેક્ટર રમન શર્માએ જણાવ્યું હતું કે સંપૂર્ણ નવી જાસ તેની સ્ટાઇલિંગ અને વર્સિલાટી અને પેકેજિંગ અને પરફોર્મન્સ સાથે ગ્રાહકોને અજોડ અમૂલ્ય ઓફર્સ કરશે. ડ્રીમ ટેકનોલોજી સિરીઝ 1.5 આઈટી ટેકનોલોજીના દ્વારા પાવર્ડ, જે સેગમેન્ટમાં અવલ પ્રતિ લિટરે 27.3 કિલોમીટરના ઇંધણની કાર્યક્ષમતા ઓફર કરે છે. આ એન્જિન 3600ના દરે 100 PS ની મહત્તમ પાવર અને 1750 RPM ના 200 MPS ની મહત્તમ ટોપ મર્યાદા ટોપ પ્રદર્શન કરે છે. તેમાં 9 વિકસિત 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીટર છે, જે લાઇટ કોમ્પેક્ટ હોવા સાથે ટોચની કક્ષાની ટ્રાન્સમીટર ક્ષમતા ધરાવે છે. હોન્ડાનું નાવીન્યપૂર્ણ અને આધુનિક CTV છે, જે સેગમેન્ટમાં અવલ પ્રતિશત 19 કિલોમીટરની ઇંધણ ક્ષમતા આપે છે અને તેના સેગમેન્ટમાં કોઈ પણ મેન્યુઅલ કરતાં વધુ કાર્યક્ષમતા છે. સ્ટીયરિંગ વ્હીલ માઉન્ટ યુનિક ડ્યુઅલ મોડ પેડ શિફ્ટ વર્ક સુસજ્જ છે. તેના સેગમેન્ટમાં એકમાત્ર આવી કાર છે. પેટ્રોલ કાર 5 સ્પીડ અને મેન્યુઅલ ટ્રાન્સમીટર સાથે છે, જે સેગમેન્ટમાં ઉત્તમ ઇંધણ 18.5 કિલોમીટરની ઇંધણ કાર્યક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ નવી જાસની ડાયનેમિક એડવાન્સ એક્સટીરિયર ડિઝાઇનને નીચેની બોડી ઉપર પહોળાઈ અને સ્થિરતા ઉપર સંપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો છે. નવી જાસ 7 રંગમાં મળશે: સનસેટ ઓરેન્જ, કાર્નિયલ રેડ, ઓર્ચિડ વ્હાઇટ પર્લ, ગોલ્ડન બ્રાઉન મેટાલિક, અર્બન ટાઇટેનિયમ મેટાલિક, અલ્બાસ્ટર સિલ્વર મેટાલિક અને ટ્રાપ્ટા વ્હાઇટનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નવી જાસ સર્વ ગ્રાહકો માટે સ્ટાન્ડર્ડ બ્લુ તરીકે 2 વર્ષ અથવા તો 40,000 કિલોમીટરની વોરંટી સાથે આવશે.
ये होंडा का ग्लोबल मॉडल है, ये 75 कंट्रीज में बिकता है। जैसे कि प्रेजेंटेशन में भी हमने बताया कि ऑलमोस्ट 5.5 मिलियन गाड़ियाँ ये बिक चुकी हैं। बहुत सक्सेसफुल मॉडल है। इसका सक्सेस का सबसे बड़ा जो रीज़न है कि इसकी जो एक्सटीरियर है बहुत बहुत स्पोर्टी और डायनेमिक है, और अंदर की जो स्पेस है इन इट्स ओन सेगमेंट ये सबसे ज़्यादा स्पेशियस कार है। और नंबर थ्री, इसकी जो फ्यूल एफिशिएंसी है, चाहे वो डीजल में ले या पेट्रोल में ले, दोनों में क्लास लीडिंग है अपने सेगमेंट में। लेकिन क्या होता है कि जब हम फ्यूल एफिशिएंसी अच्छी करते हैं तो कई बार ऐसे लगता है कि फन टू ड्राइव एलिमेंट जो है वो थोड़ा सा डाइल्यूट करना पड़ता है। लेकिन इस गाड़ी की ये खासियत है कि इन एडिशन टू वेरी गुड फ्यूल एफिशिएंसी, इट इज़ अ फन टू ड्राइव कार। और जैसे कि आपने और भी नोटिस किया कि मैजिक सीट्स जो कि हम अपने होंडा जैज में देते हैं, जिससे इसकी यूटिलिटी जो है, फंक्शनल यूटिलिटी, वो बहुत अच्छी हो जाती है। एक चीज़ आपने नोटिस की होगी कि जब भी कोई गाड़ी बनती है तो कोई एक अच्छी चीज़ करने के लिए हमको किसी दूसरी चीज़ को थोड़ा सा डाइल्यूट करना पड़ता है। लेकिन वी आर वेरी प्राउड टू से कि जैज एक ऐसी गाड़ी है कि हमने हर चीज़ को पहले से बेहतर किया है और किसी भी चीज़ को उसकी वजह से कम नहीं करना पड़ा है। तो इसकी ये सबसे बड़ी खासियत है। तो मित्रों, आ हता अत्यार सुधीना मुख्य समाचार। समाचार नी खास गतिविधि माटे आप निहारदा रहो एसलाइन न्यूज़ बुलेटिन। नमस्कार।